ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને હવામાનમાં પણ પલટો આવ્યો છે તો મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે, ત્યારે ઉનાળાની ઋતુમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ પ્રમાણમાં ખાતા હોય છે। કોરોના કાળ બાદ વેપારીઓને પણ સારા વેપારની આશા છે। રાજ્યમાં બપોર સુધીમાં ધોમધખતા તાપથી તાપમાનનો પારો 39 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતથી જ ભારે તાપ જોવા મળી રહ્યો છે તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નાળિયેર તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત લોકો જુદા જુદા સ્વાદની આઈસ્ક્રીમ પણ ખાતા હોય છે। છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં દર વર્ષે જે આઈસ્ક્રીમનો વેપાર થતો હોય છે તે ન તો થયો, ત્યારે ચાલુ વર્ષે ગરમીના દિવસો પણ માર્ચની શરૂઆતથી જ શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આઈસ્ક્રીમ ઉત્પાદકોએ પણ 30 થી 50% જેટલા ઉત્પાદનમાં વધારો કર્યો છે, તો વેચાણમાં પણ 40 થી 50% જેટલો વધારો નોંધાયો છે તેવું આઈસ્ક્રીમ વિક્રેતાઓએ જણાવ્યું હતું। આ વર્ષે ગરમીનું પ્રમાણ વધતા લોકોની આઈસ્ક્રીમની દુકાનો પર દિવસભર અવરજવર ચાલુ રહેતી હોય છે તેવું આઈસ્ક્રીમ વેચતા વેપારીઓએ જણાવ્યું હતું। તો આ વર્ષે વેપારીઓમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ મોંઘવારી વધી જતા કાચા માલના ભાવો પણ વધ્યા છે, પરિણામે વેપારીઓને થોડી ઘણી હાલાકી પણ ભોગવવી પડી રહી છે। ડ્રાયફ્રૂટ, પ્લાસ્ટિકના ડબ્બા, ચોકલેટ સિરપ વગેરે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો નોંધાયો છે। છેલ્લા 20 વર્ષોથી અજય આઈસ્ક્રીમના નામે વેપાર કરતા મુકેશભાઈ ધોળુએ જણાવ્યું હતું કે માર્કેટમાં કોમ્પિટિશન વધી ગયું છે અને દરેક કંપની પોતાની પ્રોડક્ટના ભાવોમાં વધારો ઘટાડો લાવે છે, જેથી કરીને અન્ય કંપનીઓના પ્રોડક્ટ પર પણ અસર પડે છે અને ગ્રાહકો પણ ભાવ વધારાને કારણે આઈસ્ક્રીમ લેવાનું પસંદ કરતા નથી। પરિણામે મોંઘવારી હોવા છતાં પણ એને એ જ જૂના ભાવ રાખવા પડે છે। આ ઉપરાંત આ આઈસ્ક્રીમનો ધંધો છે તે સિઝનિંગ ધંધો છે અને માત્ર 4 મહિનામાં જ કમાણી કરવાની રહેતી હોય છે, તો છેલ્લા 2 વર્ષ કોરોના કાળમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ઘરાકી નહોતી મળી। હવે તમામ પ્રકારના નિયંત્રણો દૂર થતાં આઈસ્ક્રીમ વિક્રેતાઓ ફરીથી પોતાનો વેપાર કરી રહ્યા છે અને ભુજની મુખ્ય બજારમાં આઈસ્ક્રીમ શોપ ચલાવતા ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ વખતે ગરમીના દિવસો 15 થી 20 દિવસ અગાઉથી જ શરૂ થઈ ચૂક્યા છે અને ગરમીનું પ્રમાણ વધતા ઘરાકી પણ વધી રહી છે। આ વર્ષે 60% જેટલી ઘરાકીમાં વધારો થયો છે અને આશા છે કે આ વખતે ઉનાળાની ઋતુમાં સારો વેપાર થાય। ઘરાકી સારી છે, ગરમીમાં એકદમ સતત તરત જ વધારો આવી જવાથી 15-20 દિવસ વહેલી ગરમી આવી ગઈ છે અને ઘરાકી પણ બહુ જ છે। સવારથી રાત સુધી હું ફ્રી રહેતો નથી, એકદમ ફૂલ ઘરાકી છે, પણ થોડીક મહેંગાઈ અમને નડે છે કેમ કે અમારા ડ્રાયફ્રૂટ મટીરિયલ છે, પ્લાસ્ટિક મટીરિયલ છે, એનામાં થોડીક અમને મોંઘાઈ વધુ લાગે છે। આમ જોઈએ તો 60% અમારી ડાયરેક્ટ અત્યારથી જ વધી ગઈ છે, હજી તો સ્ટાર્ટિંગ છે। 2 વર્ષ કોરોનાના ગયા છે એટલે થોડુંક એ પણ તકલીફ નડી છે, પણ આ વર્ષે ભગવાનની મહેરબાની સારું જશે એવી અમારી શુભકામના છે। ઉત્પાદનમાં તો અત્યારે સાહેબ બધી એમ સમજી લો કે 50% વધી જ ગયું છે બધું ઉત્પાદન, પણ મહેંગાઈના હિસાબે થોડી તકલીફ છે। ઈટીવી ભારત માટે કચ્છથી કરણ ઠક્કરનો અહેવાલ। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।